Good morning, students. Gurukulam Sarathya Saraswati Group of Education માંથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે પહેલો સેક્શન છે, પહેલું ધોરણ છે, એમાં ત્રીજું ચેપ્ટર જેમાં આપણે માત્રાઓ વાળા શબ્દો શીખી રહ્યા છીએ. બરાબર, સૌ પ્રથમ આપણે સાદા શબ્દો શીખ્યા છીએ, બે અક્ષર વાળા, ત્રણ અક્ષર વાળા, ચાર અક્ષર વાળા. સાદા શબ્દો એટલે કે જેમાં કઈ જ માત્રા ના આપેલી હોય, જેમ કે કાનો ન હોય, હશ્વ ઈ ના હોય, દીર્ઘ ઈ ના હોય, હશ્વ વાળું ના હોય, દીર્ઘ ઉ વાળું ના હોય. આપણે અહીં સુધી શીખ્યા છીએ. તો આવી માત્રાઓ જેમાં ક્યાંય જ ના હોય એવા શબ્દો આપણે શીખ્યા, રાઈટ. ત્યારબાદ આપણે કાના વાળા શબ્દો શીખ્યા. કાના વાળા શબ્દો એટલે કે જેમાં માત્રા આવતી હોય. કોને ગાલો? કા. આવા શબ્દો, આ મારા દાદા, આ તારા દાદા, મારા દાદા, તારા દાદા, તારા દાદા, મારા દાદા, આવું શીખ્યા તને. આ તો આ અહીંયા પણ કાના વાળું, તો કાના વાળા શબ્દો શીખ્યા. ત્યારબાદ આપણે હસ્વ ઈ વાળા શબ્દો શીખ્યા, જેમ કે વિજ્ઞાન. બરાબર છે ને? અક્ષરની પહેલા માત્ર આવતી હોય, જેમ કે વિષય. અક્ષરની પહેલા માત્ર આવતી હોય એને કહેવાય હસ્વ ઈ. શું કહેવાય? હસ્વ ઈ. એટલે કે આ છે વિજ્ઞાન ઈ, હસ્વ ઈ વાળી માત્ર છે. આ માત્ર હસ્વ ઈ વાળી છે. હવે જે શબ્દ એના પછી આપણે શીખ્યા છીએ, તો કે દીર્ઘ ઈ વાળા શબ્દો. દીર્ઘ ઈ વાળા શબ્દો જે શબ્દની પાછળ માત્ર આવતી હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ મેં કહ્યું હતું, વિષયની અંદર અક્ષરની પહેલા માત્ર આવે છે તો એ હસ્વ ઈ છે. ગુજરાતીની અંદર અક્ષરની પાછળ માત્ર આવે છે તો એ દીર્ઘ ઈ છે. શું છે? દીર્ઘ ઈ. તા દીર્ઘ ઈ વાળા શબ્દો શીખ્યા, જેમાં દીર્ઘ ઈ માં દી છે એ પણ ક્યાં આવે છે? અક્ષરની પાછળ. બરાબર, વેરી ગુડ. તો ત્યારબાદ આપણે પછી શું શીખ્યા છીએ? હસ્વ ઉ, હસ્વ વાળું, હસ્વ ઉ વાળા શબ્દો શીખ્યા, જેમની અંદર એવા શબ્દો આવે છે તો કે લુહાર, લુહાર. તો લુહારમાં લ કેવો આવે છે? હસ્વ ઉ વાળો. લ કેવો છે? હસ્વ ઉ વાળો. જ્યારે દીર્ઘ ઉ વાળા શબ્દો શીખ્યા છીએ તો દીર્ઘ ઓની અંદર તરબૂચ, તરબૂચ. તરબૂચમાં બુ કેવો છે? તો કે બુ દીર્ઘ ઓ વાળો છે. લુહારમાં લુ હસ્વ ઓ વાળો છે, તરબૂચમાં બુ દીર્ઘ ઓ વાળો છે. વિજ્ઞાનમાં વી હસ્વ ઈ વાળો શબ્દ છે. ગુજરાતીમાં તી, તી શબ્દ દીર્ઘ ઈ વાળો શબ્દ છે. સમજાય છે? તો આજે આપણે આગળ જે ચાલી ગયો છે એ બધા જ શબ્દોમાં સાદા શબ્દો, કાના વાળો શબ્દો, જેમ કે સાદા શબ્દ તો અક્ષર એકાદો શબ્દ હોય, જેમ કે વિજ્ઞાન, લુહાર, તરબૂચ. તો આમાં સાદા શબ્દ ક્યાં છે? હું તમને એમ કહું કે અહીં આગળ સાદા શબ્દ શોધી એના ઉપર સર્કલ કરો. તો આની અંદર વિજ્ઞાનની અંદર સાદો શબ્દ કયો છે? સાદો અક્ષર કોણ કહેશે? વિજ્ઞાન છે એમાં સાદો અક્ષર કયો કહેવાય? એમાં આપણે સર્કલ કરવું છે. યસ, આ છે સાદો અક્ષર ન. અહીં હ છે એ પણ સાદો અક્ષર કહેવાય, પણ હ
અર્ધ છે તો એને નહીં કહીએ, આપણે ર છે તો એ સાદો અક્ષર છે, ત એ પણ સાદો અક્ષર છે, ર એ પણ સાદો અક્ષર છે અને ચ એ પણ સાદો અક્ષર છે, છે ને? આની અંદર કોઈ જ પ્રકારના માત્રાઓ આવેલા નથી. આ સ્વ સ્વ છે એમાં પણ માત્રા નથી, પણ આ જોડિયા શબ્દો છે જે આપણે જોડિયા શબ્દો હજુ શીખ્યા નથી, આગળ આવશે ત્યારે શીખીશું. એટલે અત્યારે આપણે સાદા અક્ષરનું કહીએ તો ન, ર, ત, ર, ચ આ સાદા અક્ષર થાય. ત્યારબાદ હું એવું કહું કે કાના વાળા અક્ષરો, સાદા અક્ષર શીખ્યા પછી કાના વાળા આવ્યા ને, તો કાના વાળા અક્ષરો ક્યાં છે એમની નીચે એક લાઈન પર, તો કાના વાળા અક્ષર ક્યાં છે આમાં, તો કે કને કાનો કા, તો એક લાઈન અંડરલાઈન કરો, અને કાનો આ, તો એની નીચે પણ અંડરલાઈન કરો, ને કાનો જ્ઞા એમાં પણ લાઈન કરો, અને કાનો હા, થઈ ગયું કા આ જ્ઞા હા, આ શબ્દ થયા અક્ષર થયા કાના વાળા. ત્યાર બાદ આપણે શીખ્યા હસ્વ ઈ વાળા શબ્દ, તો આપણે હવે શું કરીશું, તો કે જે અક્ષર જે શબ્દમાં અક્ષરમાં હસ્વ ઈ આવતું હોય ત્યાં ડબલ લાઈન કરો, તો અહીં હસ્વ ઈ આવે છે વિજ્ઞાન વી, આપણે કેટલી લાઈન કરવાની છે ડબલ લાઈન, આ થયો વી, છે ને? હવે બીજો ક્યાં છે, કોઈ કોઈ પ્રકારનો છે જેમાં આ બોર્ડમાં ક્યાંય પણ તમને દેખાતું હોય જેમાં હસ્વ ઈ આવતું હોય તો તમે કરી શકો છો, આખા બોર્ડમાં ગમે ત્યાં આવે છે નહીં ને? યસ, અહીંયા આવે છે વિષય, તો વિષયમાં પણ આપણે ડબલ લાઈન કરીશું. ત્યારબાદ આપણે શીખ્યા હર્ષ્વ અસય દીર્ઘ ઈ, તો જે શબ્દમાં દીર્ઘ ઈ વાળો અક્ષર આવતો હોય ત્યાં આપણે શું કરીશું, ટ્રાયંગલ ત્રિકોણ બનાવીએ. ચલો, તો દીર્ઘ ઈ આમાં ક્યાં આવે છે, અહીં બોર્ડમાં ક્યાં દેખાય છે? યસ, અહીં આગળ આવે છે દીર્ઘ ઈ, તો દીર્ઘ ઈ માં આપણે બનાવીશું ટ્રાયંગલ ત્રિકોણ. નીચે ક્યાં આવે છે બાળકો દીર્ઘ ઈ, તો કે દીર્ઘ ઈ નો દી છે પણ કેવો છે, દીર્ઘ ઈ વાળો, ત્યાં પણ આપણે ટ્રાયંગલ કરીશું, બરાબર ને? હવે ત્યારબાદ આપણે શીખ્યા હસ્વ ઉ વાળા શબ્દ, તો અહીંયા આગળ હસ્વ ઉ વાળો કયો શબ્દ છે, હવે ત્યાં શું કરું, સર્કલ થઈ ગયું, ટ્રાયંગલ થઈ ગયું, એક લાઈન થઈ ગઈ, ડબલ લાઈન થઈ ગઈ, હવે સ્ક્વેર કરીએ, ચલો ચોરસ કરીએ, જ્યાં હસ્વ ઉ આવતું હોય હસ્વ વાળું કે આપણે ચોરસ બનાવીશું. તો અહીંયા આગળ હસ્વ ઉ આવે છે લુહાર, બરાબર? તો લુહાર નો લુ એ છે હસ્વ ઉ વાળો. નીચે કઈ છે બોર્ડમાં જુઓ તો જરા, દેખાય છે કે? યસ, ગુજરાતી તો ગુ એ પણ છે હસ્વ ઉ વાળો, તો એમાં પણ આપણે ચોરસ કરીશું, હે ને? એ તમે એવું ન કહેતા કે દીદી આ ચોરસ નથી લંબચોરસ છે, ચલાઈ લેવાનું હોય થોડું થોડું પછી, રાઈડો કે ચોરસ નહીં પણ ચલાઈ લેજો, હો? ઓકે, પછી આપણે શીખ્યા દીર્ઘ ઉ વાળા શબ્દ. હવે દીર્ઘ ઉ વાળા શબ્દોમાં દીર્ઘ ઉ વાળા શબ્દમાં યસ, પણ હવે એમાં શું બનાવીશું, ડોટ બને અંડરલાઈન અને એની નીચે ડોટ બનાવી દઈએ. ચલો, આ છે દીર્ઘ ઉ વાળું, તો એની અંદર અંડા નીચે અંડરલાઈન બનાવીશું અને નીચે
વન સરખા આ થઈ ગયું દીર્ઘવૃ દીર્ઘવાળું અને એવું જ અહીં ફૂલ છે તો ત્યાં પણ આપણે અંડરલાઈન સરખા કરતા રહીશું હવે કઈ રહી ગયું હોય એવું લાગે છે તમને ક્યાંય સાદો શબ્દ કે કાના વાળો હસવઈ દીર્ઘઈ એવું રહી ગયું હોય એવું લાગે છે ત્યાર રાખજો
મોરની તો ખબર છે કે એ નથી ખબર, જનરલ નોલેજ હોવું જરૂરી છે બાળકો. ઓકે, હવે આ પૂરું કર્યા બાદ પાછળનો પેજ છે જેમાં છે પોયમ, કવિતા છે, જે કવિતાની અંદર આપણે હશો આપણે દીર્ઘવાળા શીખ્યા છે ને, આપણે દીર્ઘવાળા શબ્દો શીખ્યા. તો એમાં આગળ હવે જે એ કવિતા આવે છે ને એમાં આગળનું છે શીખ્યા કે બધા શબ્દો અક્ષરો એમાં મિક્સ એડ થશે, જેવા કે સાદા અક્ષર, કાના માત્ર વગરના, પછી કાના વાળા, પછી દીર્ઘ હશ્વ ઈ વાળા, દીર્ઘ ઈ વાળા, હશ્વ ઉ વાળા, દીર્ઘ ઉ વાળા, આવા બધા શબ્દો મિક્સમાં આવશે જે આપણે આગળ શીખી ગયા છે. તો આપણે એક કાવ્ય જોઈ લઈએ, આવો કવિતા યાદ કરીએ, આવો કવિતા યાદ કરીએ. કવિતા યાદ કરવાની કહે છે, જુઓ આવો કવિતા યાદ કરીએ તો આ કેવો છે, કાના વાળો. કવિતામાં વી કેવો છે, અહીંયા આગળ લખ્યું છે કવિતા, આ વી કેવો થયો, હસ્વ ઈ વાળો, જેમ આપણે એક અંડરલાઈન કરી હતી, અને તા છે કાના વાળો, ક છે સાદો અક્ષર. આવી ગયું ને બધું જ, બધું આવશે. પછી એની કવિતા જોઈ, ચિત્ર જુઓ, તમને ચિત્ર જોઈને જે મજા આવી જાય, કેવા બાળકો છે, તાથા થયા નાચે છે, હાથી બે છે, કેવા મન મસ્ત કરીને આમ હાથી નીકળ્યા ને, એટલે બહુ જ મજા આવે બધાને, એમાં બાળકોને તો બહુ જ મજા આવે હે, આ મમ્મી પપ્પા બધા જોવા લઈ જતા હોય, ચલો હાથી એવું એમ કરી કરીને, બરાબર ને. ઓકે, તો આપણે હાથી ભાઈ એવા છે, હવે હાથી ભાઈ આવે એટલે એ કેવી રીતે આવે, ઝૂમ ઝૂમ કરે આવે ને, ઝૂમી ઝૂમી ને, કાન મોટા મોટા હોય એના, સુપડા જેવા કાન હલાવતા છે ને આવતા છે, હોય ને કે ના હોય, હાથી ભાઈ ઝૂમ ઝૂમી ને આવતા, મન મસ્ત થઈને આવતા હોય, ધૂમ હાથી ઝૂમ હાથી, ધૂમ હાથી ઝૂમ હાથી, હાથી ઝૂમ ઝૂમ ઝૂમ, હાથી ધૂમ ધૂમ ધૂમ, હાથીને ઝૂમ ઝૂમ ધૂમ ધૂમ કેવા આવ્યો છે, તો એનો પગ ઓમ, એક તો એના કાન સુપડા જેવા કાન હોય, સુપડું જોયું છે, બતાવું, અહીં જરાક ડ્રો કરીને બતાવી દઉં, થોડું આપણને ફાવે ને ડ્રોઈંગ પર, કાંઈ નહીં બતાવી દઉં જરાક, આવું સુપડું હોય કઈ ના હોય, પકડવાનું સુપડું પકડવાનું હોય, આની અંદર આપણે કઈ સાફ કરવા ને, તો એ સાફ કરવા માટે એક સાધન છે, તો એ છે સુપડું. તો હાથીના કાન કેવા હોય, સુપડા જેવા કાન હોય, એવું કેવા કાન. પછી એના પગ, એક પગ મૂકે ને તો થોડું દેદ્રજ છે, ધૂમ ધૂમ કે ધૂમ ધૂમ ને ઝૂમ ઝૂમ હાથી, ઝૂમ ઝૂમ ધૂમ 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 હાથી, ઝૂમ હાથી ધરતી ઝૂમ, વાદળ ઝૂમ ઝૂમ, સૂરજ તારા ઢબુ ઠુ ઢબુ ઝૂમ, અબુ ઝૂમ આખું જગ ઝૂમ ઝૂમ, ઢબુ અબુ આખું જગ એવું ઝૂમી ઉઠે છે. આ હાથી ઉઠ આવે ને, હાથી ઝૂમવાનું કે છે હાથી ને, તો એમ કે છે કે હાથી તું ઝૂમ, હાથી ઝૂમ ધૂમ 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 હાથી, ધરતી ધૂ ઝૂમ, ધરતી છે ને એ હાથી નો પગ પડે ને, એટલે ધરતી એ ઝૂમવા પડે, બરાબર ને. તો હાથી ધૂમ, હાથી ઝૂમ, ધરતી ઝૂમ, વાદળ ઝૂમ, સૂરજ તારા ઝૂમ ધૂમ, સૂરજ તારા ઝૂમ ઝૂમ, સૂરજ તારા વાદળ ધરતી બધું જ ઝૂમ ઝૂમ ધૂમ ધૂમ, ઢબુ ઝૂમ અભુ ઝૂમ આખું જગત ઝૂમ ઝૂમ. ઢબુ ને અભુ આ બાળકોના નામ આપેલા છે, એ લોકો હે મને મસ્ત થઈને ઝૂમવા લાગે છે, મજા આવે એટલે તો બહુ
ठीक है, त्यां सुधी आवजो, नमस्ते।